Baku, Kimchi, Mojima. Macam mana? Selas. Mari, Adoranca, Aspas Rizai, Emma, Apa Arana Tasma, Part, Soul, Enobias, Kori. Berapa? સ્વાધ્યાય પોથીમાં પણ નિયમિત હોમવર્ક કરતા હશો જેથી આગળ વધારે હોમવર્ક થાય નહીં બરાબર એટલે તમારે નિયમિત હોમવર્ક આવે એ સમયસર કરી લેવાનું રહેશે કેમ કે પછી સ્વાધ ચેક કરવામાં આવશે બરાબર ચાલો હવે આજે આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ છે 7 તેજલ અમદાવાદમાં તેજલ અમદાવાદમાં તો અહીંયા તમને ગામડાનું અને શહેરનું જીવન કેવું હોય છે એના વિશે તમને અહીંયા બતાવવામાં આવ્યું છે કે એક તેજલ નામની છોકરી છે એ છોકરી છે એ ગામડામાં રહેતી હોય છે પરંતુ એમની માતાના ઈલાજ માટે એમને શહેરમાં જવું પડે છે અમદાવાદ જવું પડે છે ત્યારે એ ત્યાંનું વાતાવરણ જોવે છે અને જે પોતે જે ગામડામાં રહે છે એનું વાતાવરણ કેવું હોય છે એનો એમને અનુભવ જે થાય છે એ તમને અહીંયા એનું વર્ણન કરે છે તો તેજલ અમદાવાદમાં હું મહિના પહેલા જોજો પાના નંબર છે 129 ઉપર બરાબર હું મહિના પહેલા માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી જો તેજલ નામની છોકરી છે એ ગામડેથી ગામડામાં વધારે સફળ હોતી નથી જ્યારે સામાન્ય પ્રાથમિક સારવાર જોઈતી હોય તો ગામડામાં મળી જાય પરંતુ જ્યારે વધારે સફળ જોઈએ વધારે ઈલાજની જરૂર પડે ત્યારે શહેરમાં આવવું પડે છે તો અહીંયા તેજલ છે એને પણ એમની માતા બીમાર છે જેને કારણે એને તબિયત બતાવવા માટે ઈલાજ માટે એમના ઈલાજ માટે એમને અમદાવાદ આવવું પડે છે અમદાવાદ એ એમના મામા રહે છે ત્યાં આવે છે હવે હું મહિના પહેલા માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી મહિના જેવું થઈ ગયું મહિના પહેલા હું અમદાવાદ આવી હતી મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી હવે કહે છે અમદાવાદ મોટું શહેર અમદાવાદ કેવું છે મોટું શહેર છે તમે પણ જઈ આવ્યા હશો અમદાવાદ તમે પણ જોયું હશે બરાબર ને ખૂબ જ ગમ્યું હશે મજા આવી હશે જોયું ને તો હવે અહીંયા જુઓ ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું એટલે કે એક મહિના જેવું થઈ ગયું છે એટલે હવે મને થોડુંક શહેરી જીવન માફક આવે છે મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો જુઓ આપણને ખબર જ છે કે જેમ જેમ મોટા મોટા શહેરો હોય ત્યાં તમે જોજો જોશો તો તમને ખૂબ જ માણસો જોવા મળે ખૂબ ભીડ જોવા મળે જેને કારણે અહીંયા તેજલ છે એ પણ જ્યારે અમદાવાદ જાય છે સ્ટેશને ઉતરે છે અને એ બધી ભીડ જોડે છે શરૂઆતની વાત કરે છે ત્યારે પહેલી જ વાર એ અમદાવાદ ગયું હોય છે અને ત્યાંની ભીડ જોડે છે એટલે તરત જ એ ભીડ જોઈ અને એ પોતાની માતાનો હાથ પકડી લે છે હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે છોડશે તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો તેજલ તેજલ મેં પાછળથી જોયું પાછળ પડીને જોયું તો તે મામા હતા મામા કોને કહેવાય ખબર છે ને મમ્મીના ભાઈને મામા કહેવાય જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા જો હું વિચારતી હતી કે આટલી બધી મોટી ભીડ ખૂબ ભીડ છે ખૂબ ભીડ છે તમને અહીંયા જુઓ તેજલ આપણે બતાવી છે એમના મમ્મીનો હાથ પકડીને છે ને એમ તો અહીંયા સરસ મજાનું ચિત્ર તમને એ બતાવ્યું છે તો એ વિચારતી હતી કે આટલી બધી ભીડ છે તો ભીડમાં મામા અમને કઈ રીતે મળી જશે અહીંયા અમને કઈ રીતે શોધી શકશે પણ તરત જ મામા છે એ પાછળથી તેજલને બોલાવે છે અવાજ કરે છે અને પાછળ ફરીને જુએ છે તો ત્યાં મામા હતા એટલે એ તરત સ્ટેશન છોડી અને મામાના ઘર તરફ જાય છે હવે અહીંયા જો તમને આ ઘર બતાવ્યું છે તેજલના મામાની ચાલી છે આ ઘર છે એક જ રૂમ બરાબર હવે પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી એક સાંકડી ગલીમાં હરોળ પણ કેટલી બધી ઝૂંપડીઓ હતી
કેટલી બધી ઝૂંપડીઓ હતી જેમ ચાની કે ચારી મોટા સિટીમાં હોય તો નાની નાની ચાલીઓ હોય એને તો આ રીતની એક ચાલી હતી જો એક ચિત્ર બતાવેલું છે તમને છે હરોળ બંધ એટલે કે લાઈન બંધ બરાબર તો દરેક જગ્યાએ ભીડ હતી એક સાંકડી ગલીમાં હરોળ બંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા મામા મામી અને તેમની બે દીકરીઓ અમે અને એક દીકરો બરાબર બધા એક જ રૂમમાં રહે છે જેમ જેમ મોટા સિટીઓમાં હોય એમાં તમે બધું મળી જાય પરંતુ રહેવા માટેની સગવડ તમને જેટલી ગામડામાં જેટલી વ્યવસ્થા મળે એટલી તમને શહેરોમાં મળતી નથી એટલે કહે છે કે મારા મામા છે એ એક ઝૂંપડવાસીમાં એક નાની એવી ઓરડીમાં એક જ ઓરડીમાં પોતે છે પછી એમ કે મારા મામી છે અને તેમના ત્રણ બાળકો એટલે કે બે દીકરી અને એક દીકરો ત્રણેય તે એમાં બધા સાથે રહે છે હવે હું પણ કારણ કે હવે તો હું પણ તેમની સાથે રહું છું અમે અહીં બેસીએ સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક રૂમમાં કરવા પડે છે એક જ રૂમમાં પડીએ હવે મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે પરંતુ અમારે રસોઈ માટે અને નાહવા માટે જગ્યા છે એવી જુદી જગ્યા છે અમારે પહાડથી પહાડની તરફ એક આંગણું પણ છે જો એ પોતાના ગામની વાત કરે છે કે અમદાવાદ જેવા શહેરમાં મોટા સિટીમાં તમે જાઓ તો ત્યાં રહેવા માટે એમ કે મારા મામાને જે રીતે એક જ ઓરડીમાં બધાને રહેવું પડે છે એવું મારા ગામડે ત્યાં આવું નથી મારા ગામમાં પણ રૂમ એક ભલે છે એક જ રૂમ છે પરંતુ રસોઈ કરવા માટે અને નાહવા માટેની જગ્યા અલગ છે અને બહાર એક સરસ મજાનું આંગણું પણ છે પાણી પાણી હું રૂદવા અને માની જો અહીંયા જેમ તમે મોટા સિટીઓમાં જાઓ એમ અહીંયા પાછું એના મામાનું ઘર છે ક્યાં છે તો કે ઝૂંપડવાસીઓમાં છે એટલે અમુક વસ્તુ શું હોય અમુક બાબત સંયુક્તમાં બધાને એમાં બધાને સાથે જ વસ્તુનો ઉપયોગ કરવો પડતો હોય છે તો પાણી પાણી હું રૂતવા અને મામી વહેલી સવારે 4 વાગે ઊઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ જો પાણી પાણી માટેનો પ્રશ્ન બતાવ્યો છે કે હું રૂતવા રૂતવા એટલે મામાની દીકરી અને મામી વહેલી સવારે 4 વાગે ઊઠીને સામૂહિક નળ એટલે કે જે આખા શહેર ચાલી છે એમાં બધાનો બધા જેટલા જુડા જેટલા ઘરો છે બધાને માટે સમૂહમાં પાણી ત્યાં સમૂહમાં તમારે લાઈનમાં પાણી માટે ઊભા રહેવું પડે તો જ પાણીનો તમને ભરવાનો વારો આવે એટલે કહે છે કે 4 વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ બાપરે ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં એટલે કે જો અમે સમયસર ઉઠીને સમયસર ત્યાં લાઈનમાં ન ઊભા રહીએ તો અમને પાણી આખા દિવસનું મળે નહીં અમારા ગામના ઘરમાં પણ નળ નથી એટલે હવે એમ કહે છે જો આ સિટીનું કીધું મામાના ઘરનો હવે પોતાના ગામની વાત કરી છે કે અમારા ગામના ઘરમાં પણ નળ નથી ગામડામાં તળાવ તળાવમાં પાણી હોય છે ત્યાં જવા માટે 20 મિનિટ લાગે છે એટલે કે મારા ગામમાં પણ નળ તો નથી પણ અમારે ત્યાં શું હોય તો કે તળાવ કે એ તળાવ પાસે અમારે ત્યાં પાણી ભરવા જવું પડે પણ અંદાજે 20 મિનિટ જેવો લાગે છે ઉનાળામાં ઘણીવાર તળાવમાં પાણી સુકાઈ જાય છે પછી અમારે લગભગ 1 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું હતું બરાબર પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી એટલે કે અહીંયા જો મામાને ત્યાં જોઈ છે તો ત્યાં અંદરોઅંદર ઝઘડા કરી રહ્યા છે લાઈનમાં ઊભા છે પણ પાણી માટે ઝઘડા કરી રહ્યા છે જ્યારે મારા ગામમાં આવું થતું નથી ભલે અમે તળાવમાં પાણી ભરવા તળાવ પાસે જઈએ ત્યાં પાણી ઉનાળામાં સુકાઈ જાય તો અમારે દૂર સુધી કલાક સુધી ચાલીને નદીએ જવું પડે પણ ક્યાંય અમારે ઝઘડો થતો નથી અહીંયા તમને બતાવ્યું છે મામાના ઘરની વ્યવસ્થા બાજુમાં જે પાણી માટે ઝઘડા કરી રહ્યા છે એનું ચિત્ર બતાવેલું છે ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે જો હવે તમે શૌચાલય વિશેની વાત કરી છે પાણીનો પ્રશ્ન થઈ ગયો હવે શું કીધું છે શૌચાલયનું કે ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે જો ગલીના જેવી રીતે ગલીના લોકો પાણીનો આ રીતે
ઉપયોગ કરે છે કે બધા એક જ જગ્યાએ જઈને પાણી ભરવા લાઈનમાં જવાનું એ જ રીતે શૌચાલયનું પણ છે કે એક જ ત્યાં શૌચાલય છે તો તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થયું હતું ત્યાં પાણી પણ હોતું નથી અમારે સાથે પાણી લઈને જવું પડતું હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાંથી ખેતરમાં શૌચ માટે જાય છે પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે જો એ કહે છે કે અહીંયા મામાને ત્યાં એવું છે કે મામાને ત્યાં આખા એક ગલીમાં એક જ શૌચાલય આવેલું છે જેને કારણે એ એક જ શૌચાલયમાં બધા જ ગલીના બધા જ લોકો એ શૌચાલયમાં જાય જેને કારણે ઘણા પાણી પણ ન નાખતા હોય જેથી કરીને ખૂબ જ ગંદુ શૌચાલય હતું અને ખૂબ જ દુર્ગંધ આવતી હતી પણ એ જોયું ત્યારે પહેલી વાર જ્યારે હું હતી કહી હતી ત્યારે મને ઉલટી જેવું થયું હતું પણ હવે હું અહીંયા મહિના જેવું થઈ ગયું એટલે હવે હું અહીંયા રહું છું એટલે હવે હું પણ આમાં ટેવાઈ ગઈ છું એટલે મારા ગામમાં આવું હોતું નથી કઈ રીતે હોય છે એ પોતાના ગામની વાત કરે છે કે મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં જતા હોય છે તો કેટલાક ખેતરમાં પણ શૌચ માટે જતા હોય છે જ્યારે પુરુષો અને સ્ત્રીઓ બંનેની વ્યવસ્થા એટલે કે બંને અલગ અલગ જગ્યાએ જતા હોય છે હવે તમને કીધું છે લખો તો લખો એના પ્રશ્નોના જવાબ છે જો અહીંયા મેં તમને પ્રશ્નના પ્રશ્ન જવાબ લખીને આપ્યા છે કે તેજલે તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું તો શા માટે આવવું પડ્યું હતું તમને પણ ખબર છે કે તેજલની માતા બીમાર હોવાથી તેના ઇલાજ માટે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું બીજો પ્રશ્ન છે કે તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું હતું તો આપણે હમણાં જ આપણે સમજ્યા કે તેજલને તેના મામાને ત્યાં જાહેર શૌચાલયમાં જવું પડતું આ શૌચાલય ખૂબ જ ગંદુ હતું તેજલે પ્રથમ વખત જાહેર શૌચાલય જોયું જો ત્યાંની ગંદકી પણ જોઈ અને તેને ઉલટી જેવું થયું હતું પ્રશ્ન ત્રણ છે તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તો કે તેજલ ગામે રહે છે ત્યાં ઘણી છૂટછાટ જોવા મળે છે ત્યાં ઘરમાં જુદા જુદા રૂમ રસોડો શયન પણ હોય છે જ્યારે મામાનું ઘર તો કે ચારીમાં એક જ ઓરડી હોવાથી સગવડનો અભાવ જોવા મળે છે ચોથો પ્રશ્ન છે કે તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે તો કે તેજલને સામૂહિક નળથી પાણી ભરવા માટે સવારે 4 વાગ્યાથી ઉઠીને લાઈનમાં ઊભું રહેવું પડે છે જ્યારે ગામડે નળાવ કે કુવામાંથી પાણી લાવવું પડે છે બરાબર તો આ તમારા પ્રશ્નના જવાબ હતા હવે અહીંયા છે કે પાના નંબર 132 ઉપર શીખી લીધું બરાબર બસ શીખી લીધું કઈ રીતે પેલા આપણે પાણીનું જોયું પછી આપણે શૌચાલયનું જોયું હવે શું શીખી લીધું તો કે દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે પહેલી વાર મને આવી ભીડવાળી બસમાં જતા બીક લાગતી મને તેની આદત ન હતી ઉડરતી હતી પણ હવે એવું નથી મને ખબર છે લાઈનમાં કેવી રીતે ઊભા રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવા ક્યાં ઉતરવું અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે મારા મામી ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે શું શીખી લીધું તો કે તે અમદાવાદ જેવા મોટા શહેરમાં જઈ અને ભીડભાડ વાળી જગ્યામાં કઈ રીતે તેમને બસમાં જવાનું હોય એ તે શીખી લે છે કે દરરોજ મારી માતાને મારે એમની માતા કે છે તો કે દવાખાને છે તો દવાખાનામાં મારે જવા માટે બસમાં જવું પડે છે માતાને જોવા માટે બસમાં જવું પડે છે તો આવી ભીડભાડી જે બસમાં જતા મને પહેલા બીક લાગતી હતી તેની એને આદત નથી તે ગામડે રહેતી હતી એટલે એમને આદત હતી નહીં એટલે હવે અહીંયા બે છે એટલે હવે ધીમે 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 ટેવ પડતી જાય છે એટલે હવે એને ખબર છે કે લાઈનમાં કઈ રીતે ઉભાય ટિકિટ માટે કેટલા પૈસા આપવા અને ક્યાં ઉતરવું અમે જ્યાં રહીએ છીએ ત્યાં એટલે કે અમે જ્યાં મારા મામા જ્યાં રહે છે ત્યાં જમે રહે છે કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે અને મામી ત્યાં સાત ઘરને સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે હવે એક દિવસ જો પાના નંબર 133 ઉપર એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી જ્યારે પહેલી વાર મકાન જોયું મને થયું કે તે એક મોટું ઘર હતું પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા બરાબર મને આશ્ચર્ય થયું હું
જ્યારે મોટું બધું હું ત્યાં મામી સાથે એક વખત ગઈ ત્યારે એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી ત્યારે મેં પહેલી વાર આવું મોટું મકાન જોયું. મને થયું કે એક મોટું ઘર જ હશે, એટલે મોટું ઘર છે, પણ મેં જોયું તો ત્યાં તો ઘણા બધા ઘરો એટલે કે એકની ઉપર એક એમ હતા અને મને આશ્ચર્ય થયું. તો એમ થયું કે આ કઈ રીતે સીડી ચડી? ત્યાં શું હતું? લિફ્ટ હતી, તે મોટા લોખંડના પાંજરા જેવી હતી. લિફ્ટ કેવી હોય? તો કે લોખંડના પાંજરા જેવી હતી, તેમાં પંખો, લાઈટ અને ઘંટડી હતી. અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. સાથે જ હું બહુ ગભરાતી હતી. શા માટે ગભરાતી હતી? તો કે પહેલી જ વાર લિફ્ટ જોઈ હતી અને લિફ્ટમાં એ ગઈ હતી એમની મામી સાથે, બરાબર. એટલે એ સૌ પ્રથમ વાર જયારે એમાં ગઈ ત્યારે એને ખૂબ જ એ ગભરાઈ ગઈ હતી એવું એ બતાવે છે, બરાબર છે. ચાલો હવે આજે આપણે અહીંયા આટલું જ કરીશું. આ ફરી પાછા મળીશું ત્યારે આગળ પાઠ છે એનો અભ્યાસ કરીશું, બરાબર. તો હવે તમારે હોમવર્કમાં પણ કરવાનું છે. તો હોમવર્ક આજે સ્વામા જે મળે એ સરસ રીતે સારા અક્ષરે હોમવર્ક લખી લેશો, બરાબર. ચાલો ફરી પાછા મળીએ, આવજો.